साबरकांठाना हिम्मतनगरमां नारियस्तू वंदना कार्यक्रम कांकणोल स्वामीनारायण मंदिरमां योजाशे आ कार्यक्रम सीएम भूपेन्द्र पटेल कार्यक्रममां हाजर रहेशे पूर्व मंत्री स्वर्गस्थ रणजीतसिंह चावड़ाना स्मरणार्थे आ कार्यक्रमनुं आयोजन करवामां आव्युं छे ज्यां सीएम पण हाजर रहेवाना छे। तो साबरकांठाना हिम्मतनगरमां नारियस्तू वंदना कार्यक्रमनुं आयोजन करवामां आव्युं छे ज्यां सीएम भूपेन्द्र पटेल पण हाजरी आपशे। વડોદરામાં એસબીઆઈના એટીએમમાં આગ લાગી છે। સેવાસીમાં આવેલા બ્રાન્ચના એટીએમમાં બનાવ બન્યો છે। મોડી રાત્રે આગ લાગતા સાયરન વાગ્યું હતું। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે અને ઘટનામાં એટીએમમાં લાખોની કેશ બળી ગઈ હોવાની પણ શક્યતા છે। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે, જેમાં કેશ પણ હતી અને તે પણ બળી ગઈ છે। હવે કેટલા રૂપિયા હતા તે કિંમત હજુ સામે નથી આવી। એટીએમમાં લાખોની કેશ હતી જે બળી ગઈ હોવાની શક્યતા છે। તો શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું કારણ સામે આવ્યું છે। એટીએમમાં આગ લાગી હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાએ ફરી દસ્તક દીધી છે। ખંભાળિયામાં મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। રાજસ્થાનમાં લગ્ન પ્રસંગથી પરત આવતા તબિયત લથડી હતી। જામનગરના વેપારી પરિવારના જયપુરમાં લગ્ન હતા। જયપુરમાં દેશ વિદેશના ઘણા લોકો લગ્નમાં સામેલ હતા। તો હાલમાં ખાનગી હોસ્પિટલમાં દર્દી સારવાર લઈ રહ્યો છે। અને હવે વાત કરીશું અમર યોદ્ધાને અંતિમ સલામીની। બિપિન રાવત અને તેમના પત્નીના પાર્થિવ શરીરને તેમના નિવાસસ્થાને લવાયા છે। પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે મુકાયા છે। દિલ્હીની આર્મી હોસ્પિટલથી નિવાસસ્થાને લવાયા છે પાર્થિવ શરીર અને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યા છે। अस्पताल के बाहर खड़े हैं और आप देख सकते हैं कि सीडीएस विपिन रावत और उनकी धर्मपत्नी का जो पार्थिव शरीर है वो यहाँ पे सम्मान यहाँ से ले जाया जा रहा है। और आप ये देख सकते हैं, लाइव विजुअल्स हमारे दर्शक देख पा रहे होंगे कि सम्मान उनके जो पार्थिव शरीर है वो सीडीएस विपिन रावत और